नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज ये बात करीशु धोरण 10 अने विषय गुजराती पाठ नंबर 14 जन्मोत्सव नो संपूर्ण स्वाध्यायनुं सोल्यूशन करीशु, जे मित्रों परीक्षानी अंदर पण तमने उपयोगी थशे। ए पहेला चेनलनी अंदर प्रथम वखत आव्या छो तो चेनलने सब्सक्राइब जरूरथी करी लेजो, तो मित्रों अवारनवार आवा विडियो तमने मळता रहेशे। प्रथम वात करीशु पाठनुं नाम जन्मोत्सव छे मित्रों। साहित्यकृतिनो प्रकार नवलिका छे, लेखक छे सुरेश जोशी। आ पाठ सामाथी लेवामां आव्यो छे तो गृह प्रवेश जे सुरेश जोशीनो मित्र जे कृति छे, साहित्यकृति एमनी छे, एमांथी लेवामां आवेलो छे। प्रथम वात करीशुं शब्द समझूती एटले के शब्दार्थ अथवा तो सामानार्थी शब्द। किनखाप तो जरीबुट्टाना वणाटनो एक जातनो कापड़। तरकीब तो युक्ति। सुमसाम तो एकदम शांत। आश्रय तो आश्रो। फगफगिया दीवो तो जेने ज्योत आलक डोलत थती होय तेवो दीवो। कणसवू तो दुखने लीधे ऊंकारा करवा। तुमुल तो द्रारुण अथवा भयानक। प्रभात तो मित्रों सवार। लिंबास तो पोशाक अथवा पहिरवेश। पर्व तो तेहवार अथवा उत्सव। करामत तो कारीगरी। भोर तो पुरोढ़ियों। अकर्मी तो अभाग्यू। हवे जोईशुं तळपदा शब्दों। घणी वखत परीक्षानी अंदर पूछाता होय छे, तमारो विभाग सी जे परीक्षामां छे एमां मित्रों आमांथी पण प्रश्न पूछाई शके छे। थियो तो थयो। भाई तो भाई। नो तो ना। बचाड़ी तो बिचारी। नहोतुं तो न हतुं अथवा नहोतुं। मेलो तो मूको। डोहा तो डोसा। मोरे तो मोखरे अथवा तो आगळ। भाळ तो पत्तो अथवा खबर। आई तो अहीं। ईमां तो एमां। काढ्ये तो काढ। सांभळे तो सांभळशे। कोण तो कोण। होनाना तो सोनाना। दखी तो दुखी। भाळ्यू तो जोयू। हारे तो साथे। काल्य तो काल। हाव तो साव। हवे जोईशुं विरुद्धार्थी शब्दों। सवार तो सांज। आनंद तो शोक। સ્વાધ્યાયના જવાબો આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલું છે કે લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તો અહીં ઓપ્શન આપેલું છે એ, વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનો મિત્ર દ્રશ્ય ઊભું થવાનું હતું। બી, માણકી બાળકને જન્મ આપવાની હતી। સી, કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો। અને ડી, નાટક રજૂ થઈ રહ્યું હતું। તો સાચો જવાબ આવે છે એ, વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું। નંબર 2, આ પાઠમાં લેખક શું કહેવા માગે છે? લેખક કશું જ કહેવા માગતા નથી, કૃષ્ણ જન્મનું મહત્વ સમજાવવા માગે છે। સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે। કે ડી, પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે? તો સાચો જવાબ આવે છે સી, સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર અહીં લેખક રજૂ કરવા માગે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય વેલજી ડોસો જે છે એ મિત્રો તળપદી ભાષાની અંદર બોલે છે। પ્રશ્ન નંબર 2, ફગ ફગિયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? તો ફગ ફગિયો દીવો બુજાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાંજી ઉઠ્યું હતું। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો। નંબર 1, અસિતે કૃષ્ણ જન્મને કઈ તરકીબ રચી તે જણાવો। તો અસિતે કૃષ્ણ જન્મની તરકીબ વીજળીની મદદથી રચી હતી। દેવકીના ખોળામાં બાળક જોવા મળે, કારાગૃહમાં અંધારું પથરાઈ જાય, રાત્રિના 12 વાગે કિનખાબનો પડદો ખુલે, આકાશમાંથી તેજનો પુંજ અવતરે અને એ સાથે ઝબકારો થાય, સાથે ઝાલર મંજીરા કાંસાને શંખના ધ્વની સંભળાય, બી ભાષના સૂર વાતાવરણને આહલાદક બનાવે તેવી તરકીબ અસિતે મિત્રો કૃષ્ણના જન્મોત્સવ માટે રચી હતી। નંબર 2,
कांजी अने देवजी बाळक ने लईने क्यां जता हता, शा माटे? कांजी अने देवजी बाळक ने लईने वेलजी डोसाना घरे जता हता। वेलजी डोसा नवजीत शिशुना टाटिया वाळी आपवानो धंधो करे छे। टाटिया वाळवा एटले आजीवन अपंग करी देवू। आम कांजी अने देवजी बाळकना टाटिया वळाववा જતા હતા। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। નિજ મંદિરના ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્યનું વર્ણન કરો। અસી તે વીજળીની તરકીબથી પોતાની ટેકનોલોજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય નિજ મંદિરનું ખડું કર્યું હતું। આકાશમાં તેજનો પૂંજ અવતરતો બાળક રૂપે ઝૂલવા લાગ્યો। દેવકીના ખોળામાં કનૈયો રમવા લાગ્યો। એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો ધ્વનિ થયો। બહાર બેઠેલા શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું, છતાં પ્રભાતના સૂર છેડ્યા। ભગવાનના અન્નકૂટમાં રંગોની રચના કરી વાસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ જવા નીકળ્યા। દેવકી રડવા લાગી અને વાસુદેવે કૃષ્ણને હળવેથી છાબમાં મૂક્યા। અંગૂઠો ચૂસતા વટપત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર હાસ્ય હતું। વાસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતા જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો। બાળ ગોપાલના હર્ષોલ્લાસથી વનરાજી ગુંજી ઉઠ્યું અથવા ગાજી ઉઠ્યું। જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, સૌને પ્રસાદ આપવામાં આવ્યો, અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો। પ્રશ્ન નંબર 2, નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોની અંદર આલેખો। હવે લખીશું આપણે જવાબ। જન્મોત્સવ વાર્તામાં કવિએ બે પરિસ્થિતિઓનું વર્ણન કર્યું છે। કૃષ્ણના જન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે, તો બીજી બાજુ કરુણા અને મજબૂરી છે। કિસ્સાને લઈને વેલજી અને કાનજી વેલજી ડોસાને ત્યાં જાય છે। વેલજી ડોસો કિસ્સાને અપંગ બનાવે છે। કાનજી કિસ્સાને અપંગ બનાવીને આજીવન ભીખ મંગાવવા ઈચ્છે છે। બાળકની 30-30 તેમજ કરુણા રુદન કોઈના પણ હૃદયને સ્પર્શતા નથી। કાનજી આંધળો છે, કિસાનની માતા માણેકની મજબૂરી છે। દીકરો અપંગ અને દારૂણ ગરીબ છે, ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે। એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે, તો બીજી બાજુ કિસાનનો જન્મ છે। બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવવા અપંગ બનાવે છે। આવી છે જીવનની કરુણા। મિત્રો, અહીં સંપૂર્ણ આપણો પાઠ નંબર જે 14 હતો એનું સોલ્યુશન પૂર્ણ થાય છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।